गुड मॉर्निंग सीयूसा स्कूल स्टूडेंट्स, चलो गुजराती शीखीए। अने आजना गुजराती विषय में आपणे हवे पछीना बे व्यंजन एटले के ग अने घ शीखवाना छे। आपणे सौथी पहेला क अने ख शीखी लीधो, आजे ग अने घ शीखवाना छे। अने होमवर्क में तमारे ग अने घ तमारी टेक्स्टबुक में ज पूरा करवाना छे। ओके, तो चलो शीखीए। जुओ विद्यार्थीओ, तमारी टेक्स्टबुक में आ छे ग। ग थी घणा बधा शब्द शुरू थाय छे अने टेक्स्टबुक में बे शब्द चित्रों साथे आपेला छे। एक छे गणपति, भगवान गणपतिनुं चित्र छे अने ए शब्द गणपति ग थी शुरू थाय छे। अने बीजुं चित्र गधेड़ानुं छे अने गधेड़ो शब्द पण ग थी ज शुरू थाय छे। ग थी बीजा घणा शब्द शुरू थाय छे पण अहीं आपणे ग गधेड़ानो ग बोलीशुं। तो हवे आपणे केवी रीते ग लखवानो छे ते शीखीए। जुओ, घणुं ज आसान छे, ध्यानथी જોશો તો તરત જ આવડી જશે। અહીંયાથી શરૂ કરવાનું, આવી રીતે વળાંક અને એક ઊભી લાઈન બાજુમાં, બસ થઈ ગયો ગ। ગ ગધેડાનો ગ, તમે ગ ગણપતિનો ગ બોલશો તો પણ ચાલશે। ગ ગણપતિનો ગ, બરાબર। ચલો હજી એકવાર લખું છું, ગ ગણપતિનો ગ। તો એવી રીતે આપણે અહીંયા ગ શીખ્યા, કેવી રીતે લખવાનું છે તે આખું પેજ છે ને તમારે એઝ અ હોમવર્ક કરી નાખવાનું છે ટેક્સ્ટબુકમાં જ। ઓકે, હવે આપણે ઘ શીખીશું। હા, તો વિદ્યાર્થીઓ આ છે ઘ। અહીંયા પણ બે ચિત્ર આપેલા છે, એક છે ઘર, ઘ ઘરનો ઘ, અને બીજું છે ઘડિયાળ, ઘ ઘડિયાળનો પણ ઘ થાય। ઘથી ઘણા શબ્દ શરૂ થાય છે, આપણે અહીં ઘ ઘરનો ઘ બોલશું। હવે ઘ કેવી રીતે લખવાનો છે તે જુઓ। અહીંયા બે વળાંક છે, એક વાર અને બે વાર, એને જરા આગળ લઈ જઈ એની સાથે એક ઊભી લાઈન જોઈન્ટ કરવાની છે, એટલે બનશે ઘ, ઘ ઘરનો ઘ। પછી એકવાર લખું છું, જુઓ આવી રીતે બે વળાંક અને એની સાથે એક ઊભી લાઈન, ઘ ઘરનો ઘ। પછી એકવાર લખું છું, ઘ ઘરનો ઘ। તો એવી રીતે આપણે અહીં ઘ લખતા શીખ્યા। આ પેજ પણ તમારે એઝ અ હોમવર્ક ટેક્સ્ટબુકમાં પૂરું કરવાનું છે। તો આજના આપણા બે અક્ષર, બે વ્યંજન, ગ ગણપતિનો ગ અને ઘ ઘરનો ઘ, તમારે બંને હોમવર્કમાં પૂરા કરવાના છે।